આજના યુગમાં ટેકનોલોજીનો જેટલો ઉપયોગ વધ્યો છે તેની સાથે સાયબર ક્રાઇમની ઘટનાઓ પણ વધી રહી છે, પરંતુ આપની એક સતર્કતા સાયબર ક્રાઇમની ઘટનામાંથી આપને બહાર કાઢશે. જી હા, તમે સતર્ક બનો અને સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમનો સંપર્ક સાધો, જેથી કરીને સાયબર ક્રાઇમની ટીમ તમારી સાથે સંપર્ક સાધી આ મુશ્કેલીમાંથી તમને બચાવશે. કેવી રીતે, જુઓ આ અહેવાલમાં. ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે રહો સતર્ક. જો તમને આવે કોઈ અપરાધનું અણસાર તો કરો સાયબર ક્રાઇમનો સંપર્ક. આજના યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો જરૂરી બની ગયો છે, ત્યારે સાયબર ક્રાઇમની સતર્ક રહેવું પણ તેટલું જ જરૂરી છે. નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે ગુજરાત પોલીસના સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ 4 યુનિટ ચાલી રહ્યા છે, જેમાં કુલ 4 સેવાઓનો સીધો લાભ ગુજરાતના નાગરિકોને મળ્યો છે. 1. ઇન્સિડેન્ટ રિસ્પોન્સ યુનિટ. 2. સાયબર ક્રાઇમ ઇન્સિડેન્ટ રિસ્પોન્સ યુનિટ. 3. એન્ટી સાયબર બુલિંગ યુનિટ. 4. સાયબર સિક્યુરિટી લેબ. આ સેવાઓનો લાભ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા નાગરિકો લઈ શકશે. નાગરિકોએ મદદ માટે 100 નંબર ડાયલ કરવાનો રહેશે. નવા બનેલા 7 જિલ્લાના સ્થાનિકોએ 112 નંબર ડાયલ કરવાનો રહેશે. સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ પહેલીવાર એવો પ્રોજેક્ટ લાવી છે કે કમ્પ્લેન ડ્રીવન પોલીસિંગ નહીં, પ્રોએક્ટિવ પોલીસિંગ. એટલે કે કાયદાકીય કાર્યવાહી થતી રહેશે, પણ આપની સાથે સાયબર ક્રાઇમ થાય તો આપે સીધો જ ડાયલ 100 અથવા જો નવા જિલ્લામાં હોય તો 112 કરવાનું છે. ત્યારબાદ અમારા સાયબર એક્સપર્ટ આપને સામેથી ફોન કરી આપની વિગત લઈ અને આપને ઉપયોગી થશે, અને એ કામગીરી પૂર્ણ થયા બાદ નાગરિકોને જે ટિકિટ નંબર આવશે, ટિકિટ નંબર સાથે એમને પોલીસ સ્ટેશન જવાનું છે. એટલે પહેલીવાર સાયબર સુવિધા જે છે નાગરિકોને ઘર બેઠા અને કોઈ પણ જટિલ પ્રક્રિયામાં ઉતર્યા સિવાય જે મેડિકલ ઇમરજન્સી સારવાર આપવામાં આવે છે એ પ્રકારે ઇન્સિડન્ટ રિસ્પોન્સ કરવામાં આવે છે. પહેલા સપ્તાહમાં સાયબર ક્રાઇમની સફળતા. કુલ 183 કેસ પર કર્યું કામ. 49 કેસમાં છેતરપિંડીની ઘટનાને અટકાવી. આરોપીઓના કુલ 154 મોબાઈલ નંબર્સનો મેળવ્યો ડેટા. રાજ્યના 14,995 નાગરિકોને પ્રિવેન્શન માટેના SMS કરાયા. 15 ફેક લિંક અને 4 ફેક વેબસાઇટ મળી. 15 ફેક લિંક અને 4 માંથી એક વેબસાઇટને બ્લોક કરાયા. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, આણંદ. અમદાવાદ ગ્રામ્ય, બરોડા ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્ય, જામનગર, પોરબંદર, પાટણ, નવસારી, ભરૂચ, બોટાદ અને પંચમહાલ, ગીર સોમનાથ, અમરેલી, અરવલ્લી, છોટાઉદેપુર, ભાવનગર અને મહેસાણા. આ પ્રોજેક્ટ માટે ગુજરાત પોલીસ સાથે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, NPCI, તમામ બેંકના નોડલ ઓફિસર્સ, તમામ ઈ વોલેટ કંપનીના નોડલ ઓફિસર્સ, ઈ કોમર્સ કંપનીઓના નોડલ ઓફિસર્સની મદદ લેવામાં આવે છે. આ પ્રકારની સેવા આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. આ પ્રથમ વખત આ પ્રકારનો પ્રોજેક્ટ છે કે કોઈ નાગરિકને ભૂલથી OTP આપી દીધો હોય, UPI લિંક શેર કરી હોય, અથવા તો કોઈ ફેક વેબસાઇટમાં જઈ અને પૈસા ગુમાવ્યા હોય, અને ગુમાવી દીધા બાદ જ્યારે નાગરિકને માલુમ પડે કે મારી સાથે છેતરપિંડી થઈ, પછીથી પૈસા બચાવવા ખૂબ જ અઘરું હતું, કેમ કે એક જટિલ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવાનું હતું. સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ પહેલીવાર એવો પ્રોજેક્ટ લાવી છે કે કમ્પ્લેન ડ્રીવન પોલીસિંગ નહીં, પ્રોએક્ટિવ પોલીસિંગ. મોટા ભાગે એવું ધ્યાનમાં આવ્યું છે કે નાગરિકો કોલ કરવામાં ખૂબ લાંબો સમય લઈ લે છે, એક દિવસ પછી ફોન કરે છે કે 2 દિવસ પછી ફોન કરે છે, તો આવા કિસ્સામાં પૈસા બચવાની સંભાવના ખૂબ ઓછી હોય છે. સામાન્ય રીતે આપની સાથે સાયબર ક્રાઇમ થાય તો 1 કલાકની અંદર જ અમને ફોન કરી દેવો એ વધારે હિતાવહ છે.
અમદાવાદ સાયબર સેલે છેલ્લા 2 વર્ષમાં આશરે 2 કરોડ જેટલી છેતરપિંડી અટકાવી છે. આવી છેતરપિંડી થતી રોકવા નાગરિકો સતર્ક રહે અને જો કોઈ સાયબર ક્રાઇમ બને તો કોઈ પણ જાતના ડર વિના પોલીસના સાયબર ક્રાઇમ વિભાગનો સંપર્ક કરે તે જરૂરી છે. ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. અપરાધીઓ આપની આસપાસ ફરી રહ્યા છે, તેનાથી બચવાનો એક જ ઉપાય છે સતર્કતા. અમારી આપને એક જ અપીલ છે, અપરાધને આપો માર. સાવધાન ગુજરાત.